नगर प्राथमिक शिक्षण समिति अहमदाबाद अमरावाड़ी हिंदी 5 धोरण 7 विषय विज्ञान क्षमता 571 થી 575 વિષય જમીનની ફળદ્રુપતા અને ખાતર વયમર્યાદા 12 વર્ષ પાઠની રૂપરેખા આ પ્રમાણે છે પ્રસ્તાવના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ પ્રયોગો સારાંશ મૂલ્યાંકન અને સ્વાધ્યાય આજે આપણે જમીનની ફળદ્રુપતા અને ખાતર વિશે જાણીશું આપણે જમીન અને તેના પ્રકાર વિશે જાણીએ છીએ જમીનમાં વાવણી કરવાથી અનાજ કઠોળ શાકભાજી ઘાસચારો પેદા થાય છે મગફળી શેરડી વગેરે પાક પણ મેળવી શકાય છે આ પ્રકારની ખેત પેદાશોના ઉત્પાદનનો આધાર મુખ્યત્વે જમીનની ફળદ્રુપતા ઉપર રહેલો છે આથી જો જમીનની ફળદ્રુપતા વધારવામાં આવે તો પાકનું પ્રમાણ વધારી શકાય છે ખેત પેદાશ માટે ઉપયોગી પૃથ્વીના ઉપર ના સ્તરને આપણે સામાન્ય રીતે જમીન કહીએ છીએ જમીનની ફળદ્રુપતાનો આધાર તેમાં રહેલા ખેત પેદાશ માટે જરૂરી પોષક તત્વો પર રહેલો છે તદુપરાંત જમીનનો પ્રકાર સૂર્યપ્રકાશ કે ગરમી વરસાદ કે પાણી હવા સૂક્ષ્મજીવોની હાજરી વગેરે પણ જમીનની ફળદ્રુપતા પર અસર કરતા પરિબળો ગણી શકાય છે જમીનમાં જો લાંબો સમય પાણી ભરાઈ રહેલું હોય તો તેનો નિકાલ કરવો જોઈએ જેથી જમીનમાં હવાની અવરજવર વધશે જમીનમાં હવાની અવરજવર થવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોની કાર્યક્ષમતા વધશે જીવાણુઓ જમીનમાં રહેલા પોષક તત્વોને વનસ્પતિ સહેલાઈથી શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે આમ થવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે ખેતી કરનાર ખેડૂત ટ્રેક્ટર જેવા આધુનિક ઔજારોનો ઉપયોગ ખેતી માટે કરે છે આથી ખેતી કામ સારી રીતે અને ઝડપથી થાય છે અગાઉના સમયમાં ખેતી માટે હળ અને વાવણિયા જેવા સાધનોનો ઉપયોગ થતો હતો ધાન્યના ડૂંઠામાંથી અનાજના દાણાને અલગ કરવા થ્રેસિંગ મશીનનો ઉપયોગ થાય છે છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનને ખેડવી જરૂરી છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે અહીંયા જોઈએ બે કુંડા લો બંને કુંડામાં એક સરખી માટી ભરો એક કુંડામાંની માટીને ખુરપીની મદદથી ખેડ કરીને તેમાં મગ કે વાલના દાણા વાવો બીજા કુંડામાંની માટીને ખેડ કર્યા વગર સમતલ સપાટી રાખીને તેમાં મગ કે વાલના દાણા વાવો હવે બંને કુંડામાં એક સરખું પાણી રેડો અને એક સમાન સૂર્યપ્રકાશ મળે તેમ મૂકો થોડા દિવસ પછી બંને કુંડામાં ઉગેલા છોડનું અવલોકન કરો ખેડ કરેલા કુંડામાં છોડની વૃદ્ધિ સારી રીતે અને ઝડપથી થયેલી જોવા મળે છે જ્યારે ખેડ કર્યા વગરના કુંડામાં છોડની વૃદ્ધિ પ્રમાણમાં ઓછી અને ધીમેથી થયેલી જોવા મળે છે આથી એમ કહી શકાય કે જમીનમાં ખેડ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે ખાતરની મદદથી છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે તે દર્શાવતો પ્રયોગ વિશે આપણે જાણીએ પહેલા હેતુ ખાતરની મદદથી છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે તે દર્શાવો સાધન સામગ્રી બે કુંડા વાલના વીજ છાણીઓ અથવા કમ્પોસ્ટ ખાતર પાણી રીત આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સરખા માપના બે કુંડા લો તેમાં એક જ પ્રકારની એક સરખી માટી ભરો એક કુંડાની માટીમાં ખાતર ઉમેરવું નહીં બીજા કુંડામાં માટી સાથે ખાતર ભેળો હવે બંને કુંડામાં વાલના એક સરખા બીજ વાવો બંને કુંડાને એક સમાન સૂર્યપ્રકાશ મળે તેમ મૂકો બંને કુંડામાં દરરોજ યોગ્ય પ્રમાણમાં પાણી રેડો થોડા દિવસ પછી બંને કુંડામાં ઉગેલા છોડનું અવલોકન કરો ખાતર વગરના કુંડામાં છોડની વૃદ્ધિ પ્રમાણમાં ઓછી થયેલી જોવા મળે છે ખાતર ઉમેરેલા કુંડામાં ઉગેલા છોડની વૃદ્ધિ સારી રીતે અને ઝડપી થયેલી જોવા મળે છે નિર્ણય ખાતરની મદદથી છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે વાવણી કે રોપણી કરીને ઉછેરવામાં આવતા પાકના છોડ સિવાય ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે જ્યાં જરૂર ના હોય તેવી જગ્યાએ ઉગતા નુકસાનકારક અને બિનઉપયોગી છોડને પણ નિંદણ કહે છે જેમ કે બાજરી કે જુવારના પાકમાં કેટલી વાર ધરો જેવી
બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે જેને નીંદણ કહે છે. આ નીંદણ જમીનમાંથી પોષક તત્વોને શોષે છે. આથી મુખ્ય પાકને પ્રમાણમાં ઓછા પોષક તત્વો મળે છે. આથી પાકનું ઉત્પાદન ઓછું થાય છે. એક જ જાતનો પાક દર વર્ષે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે છે જેને પાકને ફેરબદલી કહે છે. સામાન્ય રીતે બાજરી જુવાર જેવા ધાન્યોના પાક લીધા પછી કઠોળને ઉગાડવામાં આવે છે. કઠોળના મૂળ જમીનમાં વધુ ઊંડે સુધી જતા હોવાથી જમીન પોચી અને છિદ્રાળુ બને છે. તદુપરાંત કઠોળના છોડના મૂળ પરની ગાંઠોમાં સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થતા હોવાથી તે જમીનની ફળદ્રુપતા વધારે છે. લીલા પડવાશનો ઉપયોગ કરવો. ખેતરમાં કઠોળના પાકને વાવીને ફૂલ આવતા પહેલાં જમીનમાં દબાવી દેવામાં આવે છે. આમ કરવાથી તેમાંથી ખાતર તૈયાર થાય છે જેને લીલો પડવાશ કહે છે. કઠોળના પાક સિવાય બીજી કોઈ પણ વનસ્પતિનો લીલો પડવાશ પણ ખાતર તરીકે વાપરવામાં આવે છે. લીલા પડવાશથી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વધે છે. આથી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધે છે અને પાકને ઉપયોગી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે. જમીનમાં જેમ પોષક તત્વો વધુ તેમ તેની ફળદ્રુપતા વધુ. કોઈ પણ છોડ પોતાની વૃદ્ધિ માટે જમીનમાંથી પોષક તત્વો મેળવે છે. કેટલીક વખત છોડને જરૂરી બધા જ પોષક તત્વો જમીનમાં પૂરતા પ્રમાણમાં હોતા નથી. આથી સારો પાક લેવા માટે જમીનમાં જરૂર પ્રમાણે પોષક તત્વો ઉમેરવા જોઈએ. જે પદાર્થો જમીનમાં ઉમેરવાથી છોડને જરૂરી એવા એક અથવા વધુ પોષક તત્વો મળે છે તેને ખાતર કહે છે. ખેતરમાં આપણે ખાતર શા માટે ઉપયોગ કરવા જોઈએ એના વિશે આપણે વાત કરીશું. છોડના તંદુરસ્ત વિકાસ માટે ખાતર જરૂરી છે. પાક દ્વારા જમીનના પોષક તત્વો ઓછા થવાથી દર વર્ષે ખાતર ઉમેરવું જરૂરી છે. આથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. જમીનમાં ભેજધારણ શક્તિ વધારવા, નિતારણ શક્તિ વધારવા અને જરૂરી હવાની હેરફેર થવા ખાતર જરૂરી છે. ખાતરના બે પ્રકારો છે. નંબર એક કૃત્રિમ ખાતર અને બીજું નંબર કુદરતી ખાતર. કુદરતી ખાતર વિશે જાણીએ. વનસ્પતિ પ્રાણી કે તેના અવશેષોમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને કુદરતી કે સેન્દ્રિય ખાતર કહે છે. કુદરતી ખાતરમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, ગોબર ગેસ, પ્લાન્ટમાંથી મળતું ખાતર વગેરેનો સમાવેશ થાય છે. કૃત્રિમ ખાતર વિશે જાણીએ. જમીનમાંથી ખનિજ રૂપે મેળવેલા કે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરાયેલા ખાતરને કૃત્રિમ ખાતર કહે છે. કૃત્રિમ ખાતરને આપણે સામાન્ય રીતે રાસાયણિક ખાતર પણ કહીએ છીએ. વનસ્પતિને જરૂરી પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ છે. જે રસાયણોમાં આ ત્રણ તત્વોનું પ્રમાણ વધુ હોય છે તે રાસાયણિક ખાતર તરીકે વપરાય છે. હાલમાં ખેતી માટે વપરાતા રાસાયણિક ખાતરો નીચે પ્રમાણે છે. પહેલું નંબર નાઇટ્રોજનયુક્ત ખાતર. એમાં એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ અને યુરિયા. બીજા નંબરની છે પોટેશિયમયુક્ત ખાતર. પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને ત્રીજા નંબરની છે ફોસ્ફોરસયુક્ત ખાતર. એમાં સુપર ફોસ્ફેટ ઓફ લાઇમ છે. પતી ગયું. છાણિયું ખાતર વિશે જાણીએ. ઢોળના છાણ, મૂત તથા નકામા ઘાસના કચરાને એક મોટા ખાડામાં ભેગા કરીને તેને કોહળાવીને છાણિયું ખાતર બનાવવામાં આવે છે. છાણિયું ખાતર બનાવવાની રીત. પ્રથમ એક મોટો ખાડો કરવામાં આવે છે. એમાં ઢોળના છાણ, મૂત્ર તથા નકામા ઘાસના કચરાને નાખવામાં આવે છે. થોડા મહિનામાં આ બધું મિશ્રણ સડીને કુદરતી કે સેન્દ્રિય ખાતર રૂપે તૈયાર થાય છે. કુદરતી કે સેન્દ્રિય ખાતર બનેલા ખાડાને ઉકરડો કહે છે. ઉકરડો ગામથી દૂર હોય છે. ઝાડના પાંદડા, ડાળી વગેરેને ક્યારીની જમીનમાં નાખી હળથી ખેડીને જમીનમાં દબાવી દેવામાં આવે છે. તેની ઉપર બહારથી લીલા પડવાશના પાકને જમીનમાં ભરીને દબાયેલા લીલા પડવાશને કોહળાવવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા ખાતરને લીલો પડવાશ કહેવાય છે. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર. ગોબર ગેસ પ્લાન્ટમાં ઢોળના મળમૂત્રનો ઉપયોગ થાય છે. આ પ્લાન્ટમાં ઢોળના મળમૂત્રનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થઈ ઉત્પન્ન થયેલા વાયુઓનો ઉપયોગ બળતર તરીકે થાય છે. આ બળતરને ગોબર ગેસ કહે છે. પ્લાન્ટમાં બાકી રહેલો ભાગ ખાતર તરીકે વાપરી શકાય તેવો હોય છે.
આ રીતે ગોબર ગેસ પ્લાન્ટમાંથી આડ પેદાશ તરીકે મળતો પદાર્થ ખાતર તરીકે વપરાય છે. કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે એના વિશે આપણે જાણીએ. સામાન્ય રીતે ખેડૂતો એ માનતા હોય છે કે કૃત્રિમ ખાતર વધુ પ્રમાણમાં વાપરવાથી પાકનું ઉત્પાદન વધુ થાય છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પડતા કૃત્રિમ ખાતર વાપરવાથી વનસ્પતિ ઉપર તેની અવળી અસર પડે છે. પરિણામે વનસ્પતિના પાકની યોગ્ય વૃદ્ધિ સારી રીતે થઈ શકતી નથી. આમ થવાથી પાકનું ઉત્પાદન ઘટે છે. એ માટે ખેડૂતોને બને ત્યાં સુધી કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કૃત્રિમ ખાતરનો સમજપૂર્વક અને જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ.